કેશોદ તાલુકામાં સારા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ. રાજ્યના બાળકોને પાયાનું પ્રામાણિક શિક્ષણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. પાત્રતા ધરાવતા 5 વર્ષની વયના તમામ બાળકોનો 100% નામાંકન થાય તે માટે દર વર્ષે સરકારી પ્રાથમિક શાળાઓમાં સારા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. હાલના વર્ષે આજથી 3 દિવસ સારા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેશોદ શહેર તાલુકાભરમાં પ્રાંત અધિકારી, રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ, સામાજિક ન્યાય અને અધિકારિતા સચિવાલય ગાંધીનગર, મામલતદાર કેશોદ, નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત સહિતના અધિકારીઓ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સારા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યા છે. કેશોદ તાલુકામાં અંદાજે 1200થી વધુ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આજે કેશોદની વાસાવડી પે સેન્ટર સારા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવતા તથા ધોરણ 1માં પ્રવેશ મેળવતા બાળકોને પ્રવેશ અપાયો હતો. ઉપસ્થિત હોદ્દેદારો આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવેશ મેળવતા બાળકોને પ્રવેશ અપાયો હતો, સાથે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. ગોવિંદડિયા, ZSTV, કેશોદ. રાજુ આર નંદાણિયા, CRC કોઓર્ડિનેટર, વાસાવાડી, કેશોદ. આજે 23, 24 અને 25 3 દિવસ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. આજરોજ 3-3 સ્કૂલની ટીમ બનાવી અને આખા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં 1ના પ્રવેશપાત્ર બાળકો તાલુકામાં 1200થી પણ વધારે પ્રવેશ લઈ ચૂક્યા છે, જેનો આજથી શુભારંભ થઈ ગયો અને 3 દિવસ સુધી